અને હવે વાત કરીએ પેટલાદની, તો પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પ્રાથમિક શાળાની આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખોડિયાર ભાગોળ વિસ્તારની શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા છે. શાળાની આસપાસ પાણી ભરાતા વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા છે. શાળાએથી ઘરે જવાનો સમય થયો. વિદ્યાર્થીઓને કેવી રીતે ઘરે જવું તે હવે સવાલ બની ગયો છે, કારણ કે શાળાની ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પેટલાદના તમામ રસ્તા ઉપર અત્યારે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો અટવાયા છે, તો રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડા જે સૌથી વધારે લોકોને પરેશાન કરી રહ્યા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જીતુ અમારી સાથે જોડાઈ ગયા છે. જીતુ, પેટલાદના બધા જ રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા છે. પેટલાદમાં છેલ્લા 2-3 કલાકથી વરસાદી માહોલ રહ્યો હતો, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ વાત કરીએ તો શહેરના ખોડિયાર ભાગો નજીક આવેલ પ્રાથમિક શાળા આસપાસ વરસાદી પાણી ભરાઈ જતા બાળકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહન ચાલકો ઉપર સીધી અસર પડી હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જી આભાર માહિતી માટે.